વિજ્ઞાનના વિવિધ વિષયો ઉપર વિમર્શ હેઠળ જે હું સંવાદ કરું છું એનો એ શ્રેણીમાં આજે આ બીજો વિડીયો સંવાદ છે. આજના સંવાદનો વિષય એ છે કે કોરોના વાયરસ એ કુદરતનો કેર છે કે પછી ચીને એની લેબોરેટરીમાં તૈયાર કરેલો જૈવિક બોમ્બ છે કે પછી જૈવિક શસ્ત્ર છે. આ સવાલ ઘણા વખતથી અનેક લોકોના મનમાં સળવળે છે અને આ સવાલે રાજકીય લેવલે ચીન અને અમેરિકા વચ્ચે બહુ ગરમાગરમીનો માહોલ કરી નાખ્યો હતો. એ પછી આ સવાલ મીડિયામાં આવ્યો અને પછી સોશિયલ મીડિયામાં આવ્યો જ્યાં તેનો ફેલાવો કોરોના વાયરસ કરતાં પણ વધારે ઝડપથી વાયરલ થઈ ગયો. આજે આપણે આ વિષય પર ચર્ચા એ કરીશું અને સમજીશું કે કોરોના વાયરસ ખરેખર કુદરતના ખોળે પાંગરેલો વાયરસ છે કે પછી ચીને લેબોરેટરીમાં તૈયાર કરેલો એક જૈવિક શસ્ત્ર છે. આને માટે થોડુંક બેકગ્રાઉન્ડ આપણે તપાસવું પડશે. ચીનના હુબઈ પ્રાંતમાં વુહાન નામનું શહેર છે, આપ સૌ જાણતા જ હશો, અને ત્યાં ચીને વિવિધ વાયરસ વિશે અભ્યાસ કરવા માટે એક લેબોરેટરી સ્થાપી છે. એ લેબોરેટરીનું નામ છે વુહાન વાયરોલોજી લેબોરેટરી. વાયરોલોજી એટલે વિષાણુને લગતો, એટલે કે વાયરસને લગતો અભ્યાસનું વિજ્ઞાન. 2005 સાલથી એ લેબોરેટરીમાં સાર્સ પ્રકારના જે નવા નવા વિષાણુઓ આવતા જાય છે એનો અભ્યાસ ચાલી રહ્યો છે. હવે તો બધાને ખબર છે એ પ્રમાણે કોરોનાનો વાયરસ પણ સાર્સ પ્રકારનો જ છે અને સાર્સ પ્રકારનો જ વાયરસ 2003 સાલમાં આખા દુનિયા ઉપર એને સકંજામાં લેવા માટે આવ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી આવા વિષાણુઓ ઉપર અભ્યાસ કરતી ઘણી બધી લેબોરેટરીઝ આખા જગતમાં ફેલાયેલી છે, એમાંની એક ચીનમાં આવેલી છે. December 31, 2019 આ તારીખ ધ્યાનમાં લેવા જેવી છે. આ તારીખે વુહાનની લેબોરેટરીના જે વિજ્ઞાનીઓ હતા, જે વાયરોલોજીસ્ટ હતા, એમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી અને એમને એમ જણાવ્યું કે અમારા પ્રાંતમાં, અમારા શહેરમાં એક નવો વાયરસ ફૂટી નીકળ્યો છે જેનું મારણ અમારી પાસે નથી, મતલબ કે કોઈ દવા નથી કે નથી કોઈ રસી. આ વાયરસને કાબૂમાં કેમ લેવો એ અમને સમજાતું નથી. મામલો ગંભીર હતો પણ એ ગંભીરતાને કદાચ એટલી ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવી અને જે સમયગાળો વીતતો ગયો એ દરમિયાન વુહાનમાં વધુ ને વધુ વાયરસના ચેપ ફેલાતા ગયા, વધુ ને વધુ લોકો એની અસર હેઠળ આવતા ગયા. આ ચેપનો ફેલાવો જ્યારે વધતો 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 દુનિયાના બીજા દેશો સુધી પણ પહોંચી ગયો, અમેરિકા જેવા દેશો સુધી પહોંચી ગયો, ત્યારે એક નવું કન્સ્પાયરસી જાણે, એટલે કે એક નવું ષડયંત્ર રચાયું હોય ચીન દ્વારા, એ પ્રકારના અખબારી રિપોર્ટ પ્રસિદ્ધ થયા. દાખલા તરીકે અમેરિકાનું એક માતબર અખબાર છે, એણે એક લાંબો લેખ લખ્યો જેમાં એણે એવું ફલિત કરવાનો પ્રયત્ન કર્યો કે કોરોનાનો વાયરસ એ ચીને એની વુહાન ખાતેની લેબોરેટરીમાં ચોરી છુપી બનાવ્યો છે, કૃત્રિમ રીતે બનાવ્યો છે અને દુનિયા સામે એક જૈવિક યુદ્ધ ખેલવા માટે આજે હવે એ વાયરસને એ વિવિધ માર્ગે જુદા જુદા દેશો સુધી પહોંચતો કરે છે. હવે આ જ્યારે રિપોર્ટ પ્રગટ થયો એના થોડા જ વખતમાં એક બ્રિટનની બહુ માતબર ટેલિવિઝન સંસ્થા છે એણે પણ આ લેખના આધારે એક એના ટેલિવિઝન પર રિપોર્ટ રજૂ કર્યો જેમાં પણ એ જ ફલિત થતું હતું કે ચીનને આ એક ષડયંત્રના ભાગરૂપે જૈવિક શસ્ત્ર બનાવ્યું છે અને એ દુનિયાભરમાં ફેલાવ્યું છે. ચીનના આ કથિત ષડયંત્ર વિશે આખી દુનિયામાં હોહા મચી એ દરમિયાન ચીનના ઉપરાંત બ્રિટનના, અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના કેટલાક વિજ્ઞાનીઓએ, કેટલાક વાયરોલોજિસ્ટે કોરોના વાયરસનું જીનોમ મેપિંગ કરી નાખ્યું. જીનોમ મેપિંગ એટલે બહુ જ સરળમાં એમ કહી શકાય કે વાયરસ શેનો બનેલો છે, એની જન્મકુંડળી શું છે એ એમણે તારવી લીધી. આખી પ્રક્રિયા બહુ જ જટિલ છે, છતાં બહુ જ ટૂંકમાં અને બહુ સરળ રીતે એ સમજાવવાનો પ્રયત્ન કરું. દરેક સજીવના શરીરની અંદર DNA હોવાનું સૌ જાણે છે. આ DNAમાં એડીનાઇન, ગુઆનાઇન, થાઇમાઇન અને સાઇટોસાઇન એ ચાર બેઝ છે, વિજ્ઞાનીઓ એને બેઝ તરીકે ઓળખે છે.
આ લાંબા લચક જે નામ છે એનું ટૂંકાક્ષરી નામ એમણે AGT અને C એ રીતે કરેલું છે. મનુષ્યના શરીરમાં આવા કુલ 3 અબજ બેઝ છે. જીનોમ સિક્વન્સિંગ એ જે પ્રક્રિયા છે એ આવા બેઝને એક ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પદ્ધતિ છે, જેને માટે જીનોમ સિક્વન્સિંગ મશીન વપરાય છે. આ મશીન કેવી રીતે કામ કરે છે અને બહુ જ સામાન્ય શબ્દોમાં સામાન્ય લોકો સમજી શકે એ રીતે જો મૂકવું હોય તો એવું એક ઉદાહરણ આપી શકાય કે જીક્સો પઝલ વિશે ઘણા લોકો માહિતગાર હશે. જીક્સો પઝલમાં 50 થી લઈને 1500 જેટલા ટુકડાઓ હોય છે, જેમને જોડી અને એક વ્યવસ્થિત ચિત્ર તૈયાર કરવાનું હોય છે. જ્યારે આપણે છૂટક ટુકડાઓના ઢગલાને જોઈએ છીએ ત્યારે બિલકુલ પામી નથી શકતા કે આનાથી આખરે રચાનાર ચિત્ર કેવું બનશે. યોગ્ય ટુકડો જ્યારે યોગ્ય સ્થાને પરફેક્ટ રીતે મુકાય અને એક પછી એક ટુકડાઓ જ્યારે મુકાતા જાય ત્યારે જે આખું ચિત્ર સ્પષ્ટ બને, સમજી લો કે જીનોમ સિક્વન્સિંગની પ્રક્રિયા કંઈક આવા જ પ્રકારની છે. આ શબ્દો હું સરળીકરણ ખાતર વાપરી રહ્યો છું, બાકી પ્રક્રિયા અત્યંત જટિલ છે. પણ આપણું કહેવાનું તાત્પર્ય એ છે કે કોરોના વાયરસનું જીનોમ સિક્વન્સિંગ કર્યા પછી વિજ્ઞાનીઓ કયા તારણ પર આવ્યા? એમનું તારણ એ હતું કે મનુષ્યના શરીરમાં અત્યારે જે પ્રવેશેલો કોરોના વાયરસ છે એનું જૈવિક બંધારણ બિલકુલ એવું જ છે કે જે પેંગોલિન અને ચામાચીડિયા આ બે સજીવોની અંદર મોજૂદ કોરોના વાયરસના જૈવિક બંધારણને મળતું આવે છે. મતલબ કે બેઉની પેટર્ન, બેઉનું જૈવિક બંધારણ એક સરખું છે, કોપી ટુ કોપી છે. જો આ રીતનો મેળ ખાઈ જતો હોય તો બિલકુલ સ્પષ્ટ વાત છે કે કોરોનાનો જે વર્તમાન વાયરસ છે એ કુદરતી રીતે બનેલો છે, નહીં કે લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે. આ વાતને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરતા અને આ તારણ પર વૈજ્ઞાનિક રીતે કઈ રીતે આવ્યા એ વસ્તુ સમજાવતા અનેક રિસર્ચ પેપર ઇન્ટરનેટ ઉપર હાલની તારીખે ઉપલબ્ધ છે. સવાલ માત્ર થોડોક સમય ફાળવી અને એ પ્રકારનો એક અભિગમ કેળવી અને આવા રિસર્ચ પેપર, ભલે સરળ ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ હશે જ, પણ એ વાંચવાનો અને સમજવાનો છે. અને લોકડાઉનની, જેને માટે મેં શબ્દ પ્રયોગ કર્યો છે, સંક્રાંતિ કાળની વર્તમાન સ્થિતિ જોતા આવા સરસ મજાના રિસર્ચ પેપર વાંચવા, ક્યાં તો સરસ મજાની જ્ઞાનવર્ધક વાતો જાણવી, એ માટે આનાથી સારો સમય બીજો કયો હોઈ શકે? વિમર્શના વિડીયો સંવાદ માટે થોડા વખતમાં ફરી પાછા મળીશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. નમસ્તે.